નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ઉપવાસના ને ઉત્સવ બનાવવાનું પર્વ. ભારત જો એકતાનો પ્રકાશ ફેલાવવાની શક્તિ ધરાવે છે તો એની પાછળ અનેક કારણો છે. આપણી સંસ્કૃતિની કેટલીય બાબતો હજારો વર્ષથી આજે પણ જીવંત છે, તેથી તે કાળ જ બનીને પૂજનીય થઈ જાય. આપણા ઉત્સવો એક જમાનામાં લોકોના આનંદ માટે શરૂ થયો હશે, પરંતુ આજે તે ઊંડા આધ્યાત્મિક ભાવના પ્રતીક બની ગયો છે. ભારતના લોકો આધ્યાત્મના વખાણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એનું કારણ પણ આપણા સમૃદ્ધ વારસો જ છે. આ વારસાનો એક અદ્ભુત પર્વ છે છઠ પૂજા. પહેલા આ પર્વ ફક્ત પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઉજવાતું હતું, પરંતુ આજે તે સમગ્ર દેશ અને વિદેશોમાં પણ ઉજવાય છે. વિશ્વના પ્રાચીનતમ ધર્મગ્રંથ ઋગ્વેદમાં 14 સૂક્ત સૂર્યદેવને સમર્પિત છે. ઉપનિષદોનું માનવું છે કે ભગવાન આદિત્ય બધા જીવો અને જગતનો પ્રાણ છે, કારણ કે સૂર્યના કિરણોના લીધે જ જગતમાં પ્રાણ તત્વનો સંચાર થાય છે. છાછોગ્ય ઉપનિષદમાં તો સ્પષ્ટ કહ્યું છે કે ઓમકાર પ્રણવ્યા ઉદગીત જ સૂર્ય છે. સૂર્ય પ્રસિદ્ધનો અનુસાર સૂર્યમાંથી જ બધા જળ તથા ચેતન પદાર્થો ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થઈ જાય છે. વિશ્વના સૂર્યની ઉપાસનાનો પ્રચાર પ્રસાર આદિકાળથી થતો રહ્યો છે. એક શોધ અનુસાર ઈસ્વીસન પૂર્વ 6000 થી લઈને હર્ષવર્ધનમાં રાજ્યકાળ સુધી સૂર્યપૂજાનો સ્પષ્ટ પ્રમાણ મળે છે. વિશ્વનું પ્રાચીન દર્શન સૌર દર્શન અને ગ્રીસના હેલિયસ મિશિયરના તારતાર લોકોના ફ્લોરસ રેડ ઇન્ડિયાના એતના ચિહ્ન ઉચ્ચ જાપાનીના ઇજાગરી વગેરે લોકો સૂર્યના રૂપમાં પૂજાતા હતા. ભારતમાં તો વૈદિક કાળથી પહેલાથી જ સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવતા હતા. એવી માન્યતા છે કે સૂર્યના આરાધનાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે અને દુર્બુદ્ધિનો નાશ થાય છે. બિહારના છઠ પૂજાના રૂપમાં સૂર્યની ઉપાસના કરવામાં આવે છે. એક દિવસ છઠ્ઠી મૈયાના ગીતો ગાવામાં આવે છે. છઠના વ્રતને સૂર્યષ્ટી કે સ્કંદ પ્રષ્ટી પણ કહે છે. કાર્તક અને ચૈત્ર માસની 14 શરૂ થઈને 7મા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને આ વ્રત પૂરું કરવામાં આવે છે. છઠના દિવસે ઉપવાસ રાખવાના કારણે આ વ્રતનું નામ સૂર્યષ્ટી પડ્યું. વ્રત કરનારી સ્ત્રીઓ છઠ્ઠી મહિના ગીતો ગાય છે. એના લીધે વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાથી યુક્ત થઈ જાય છે. આ ચારે બાજુએ આનંદ છવાઈ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં છઠ્ઠી મૈયાના સંદર્ભમાં અનેક આખ્યાનો કે ઉપાખ્યાનો મળે છે. શિવ પુરાણની રુદ્ર સંહિતા અનુસાર ભગવાન શિવના તેજથી છઠ મુખવાળા બાળકનો જન્મ થયો. તેનું પાલન પોષણ છઠ કાર્તિકતા હોય એટલે કે તપસ્વીઓની નારીઓએ કર્યું. એના લીધે જ તે બાળકનું નામ કાર્તિકીય પડ્યું. તે કાર્તિકાઓ કાર્તિકીયની માતા કહેવાય. એ છઠ કાર્તિકા એ ષષ્ઠી માતા કે ષષ્ઠી મૈયા કહેવાય છે. દેવી ભાગવત પુરાણ અનુસાર સ્વયંભો મનુના સંતાનહીન પુત્ર પિણ્યવ્રતને જ્યારે મણિયુક્ત વિમાન દ્વારા આવતી એક દેવીના દર્શન થયા ત્યારે દેવીએ કહ્યું કે હું બ્રહ્માજીની માનસ પુત્રી છું અને સ્વામી કાર્તિકેયની પત્ની છું. મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશમાંથી તે ઉત્પન્ન થઈ હોવાના કારણે તે ષષ્ઠી દેવી કહેવાય. આ સંદર્ભમાં મહાભારતના વન પર્વના ત્રીજા એક કથા જોવા મળે છે.
દ્રુતમાં હારી જઈને પાંચેય પાંડવો જયારે વનમાં ગયા ત્યારે અન્નની તંગી ન પડે એ માટે સૌમ્ય ઋષિએ યુધિષ્ઠિરને સૂર્યના 108 નામથી તેમના ઉપાસના કરવાનું કહ્યું. ત્યાર પછી ભગવાન ભાસ્કરે પ્રગટ થઈને તેમને એક તાંબ્ર પ્રત્યે આપ્યું અને કહ્યું કે જ્યાં સુધી મહારાણી દ્રૌપદી આ પાત્ર માંથી ભોજન નહીં કરે ત્યાં સુધી એમાં કદાપી ભોજન નહીં ખૂટે. ત્યાર પછી મહારાણી દ્રૌપદી છઠ ના દિવસે ઉપાસના કરવા લાગી. એના ફળસ્વરૂપે પાંડવોને તેમનું ગુમાવેલો રાજપાટ પાછું મળી ગયું. છઠ્ઠી મૈયાને વૈજ્ઞાનિક રીતે પણ વ્યાખ્યાન કરવામાં આવી છે. જગતના બધા જ જનચેતન પદાર્થો સૂર્યના કિરણોમાંથી શક્તિ મેળવે છે. સૂર્યના કિરણોમાં 6 પ્રકારના અદ્ભુત શક્તિઓ રહેલી છે. તે આ પ્રમાણે છે: દહની, પચની, ધ્રુમા, કષણીની, વર્ષણી અને રસા, એટલે કે બાળનારી, પાચન ક્રિયા કરનારી, લોહી બનાવનારી, આકર્ષણ કરનારી, વરસાદ લાવનારી અને રસ પ્રદાન કરનારી. ભગવાન સૂર્યની આ છઠ્ઠી શક્તિઓ 6 મૈયાના કહેવાય છે. છઠ પૂજાનો ઉલ્લેખ કરતી વખતે જે પહેલી છબી બને છે તે સૂર્યની જળ પ્રવાહના અધ્ય આપતી વ્રત કરનારી સ્ત્રીની છબી છે. 4 દિવસે ચાલતી છઠ પૂજામાં અનેક અદ્ભુત અર્થ રહેલા છે. એના પૂજનની શરૂઆત કાર્તક શુદ્ધ ચોથથી થાય છે. અપવિત્રતા દૂર કરીને પવિત્રતા સ્થાપના કરવાની આ પ્રક્રિયામાં ઘરની સફાઈ કરવામાં આવે છે. સાધક સ્નાન દ્વારા દેહને પવિત્ર બનાવે છે અને ધ્યાન દ્વારા અંતકરણને પવિત્ર બનાવે છે. આ પવિત્રતા જ વ્રતના આરંભનો આધાર બની જાય છે. એ પણ કેટલી અદ્ભુત વાત છે કે આ લોક પર્વમાં ફક્ત સ્વચ્છતા જ નહીં પરંતુ સ્વચ્છતા દ્વારા પવિત્રતાની પ્રક્રિયા ચાલે છે. ઘર, શરીર અને અંતકરણને શુદ્ધ કર્યા પછી સાધકો સાત્વિક ભોજન ગ્રહણ કરે છે અને એ દિવસ નહાય ખાય ના નામે ઓળખાય છે. એના પરથી ખબર પડે છે કે ખાતા પહેલા નાહવું કેટલું જરૂરી છે. એના બીજા દિવસે એટલે કે કાર્તક શુદ્ધ પાંચમના દિવસે સાધકો આખો દિવસ ઉપવાસ કર્યા પછી શેરડીના રસમાં બનાવેલી ખીર ખાઈને પોતાનો ઉપવાસ પૂર્ણ કરે છે. એટલે જ તેને ખરના કહે છે. સાધકોએ દિવસ પણ પવિત્રતાનું આચરણ કરીને ઈશ્વરની આરાધના કરે છે. ત્રીજા દિવસે છઠ્ઠી મૈયાના દિવસે ગણાય છે. કાર્તક શુદ્ધ છઠ આ પર્વ ઉત્કર્ષનો દિવસ હોય છે. સાંજ થતા જ વાંસની ટોપલીમાં ઘેરે બનાવેલા વિવિધ પકવાન, ફળો, ફળ અને બીજી પૂજન સામગ્રી સજાવીને વ્રત કરનારની સાથે ઘરમાં બધા લોકો પવિત્ર જળ પ્રવાહ તરફ જાય છે. નદી, તળાવ અને હવે તો સમુદ્રના કિનારે પણ બાળકના આ ઉત્સવનું અનોખું સૌંદર્ય જોવા મળે છે. એમાં પુનરાતન સાંસ્કૃતિક મૂલ્યોનો સુગંધ મહેકે છે. મોટા ભાગે એવું કહેવાય છે કે લોકો ઉગતા સૂર્યને પૂજે છે પરંતુ ભારત તો ભારત જ છે, તે આથમતા સૂર્યને પણ પ્રણામ કરે છે. છઠ પૂજા આથમતા સૂર્યને અધ્ય આપીને સાતમના સૂર્યોદયની પ્રતીક્ષા કરવાનું પણ વ્રત છે. સાતમ આ પૂજાના ચોથા અને છેલ્લા દિવસ છે. તે દિવસે લોકો ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પોતાના ઘેરે પાછા પડે છે. કાચું દૂધ પીને વ્રતને પૂરું કરે. આમ વ્રત તો મનુષ્યને દિવ્યતા તરફ આગળ વધારવાનો આદેશ આપે છે. સૂર્ય આત્માનું સર્જન કરનારું તત્વ ઋગ્વેદમાં કહ્યું છે. સૂર્ય આત્મા જગતસ્ય સ્થૂર્પસ્ય, સૂર્ય દેવતા પણ છે અને ઈશ્વર પણ છે. ઋષિઓએ સૂર્યને ફક્ત ઉપાસના જ નથી કરી પરંતુ લોકોને પણ સૂર્યનું મહત્વ સમજાવ્યું છે. એના લીધે છઠ પૂજા જેવા
પર્વ ઉજવાય છે. આ પર્વને રામકથા અને મહાભારતની કથાઓ સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ આ પર્વનો મૂળ હેતુ તો લોક કલ્યાણ માટે જ છે. તેથી આ પર્વ બધા લોકોને જોડે છે અને ધર્મના શાસ્ત્રો જટિલ પ્રક્રિયાઓમાંથી મુક્ત થઈને બધા લોકોને પોતે જ પોતાની પુરોહિત બનાવવાનો અધિકાર આપે છે. આમ આ વ્રતનો સાધક પોતાને જ પુરોહિત છે. આ વ્રતના આથમતા સૂર્યને પણ અધ્ય આપવામાં આવે છે. લોકો જાણે સૂર્ય ભગવાનને કહે, હે સૂર્યદેવ, આના જે ચેતન પુરુષ અર્થાત પરમાત્મા રહેલા છે તે આત્મરૂપમાં હું છું. આ પર્વ ઉપાસનાને ઉત્સવ બનાવી દે છે. એમાં આત્મા અને પરમાત્મા એકાકાર કરવાનું સામર્થ્ય છે. એના આધારે સર્વમંગલકારીણી તથા સર્વમંગલકારીણી છઠ્ઠી મૈયા છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.